नमस्कार विद्यार्थी मित्रों, केम छे बधा मजामां ने? आपणे आसपास विषयनी अंदर आपणे मारू घर, बराबर 16મું એકમ મારું ઘર આપણે શીખતા હતા, એમાં આપણે ચમેલી વિશે આપણે આગલા પીરિયડની અંદર જોયું હતું, બરાબર, કે ચમેલી કેવા ઘરોમાં રહે છે, ત્યાં કેવા મકાનો બનેલા છે, એ બધું આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. હવે આપણે જોઈએ 107 પેજ નંબર આપણે જોઈ ગયા ચમેલી વિશે, કે ચમેલી કેવા ઘરોમાં રહે છે, બરાબર. પછી હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર બધા પોતપોતાનું પાઠ્યપુસ્તક ખોલશે, બરાબર, અને હું અહીંયા જે ચમેલી વિશે જે પ્રશ્નના જવાબ લખાવું છું, ચમેલી નામનું એક વિદ્યાર્થી છે, ભૂપેનની સ્કૂલમાં બધા શું કરવા આવ્યા હતા, હા કેમ્પ માટે આવ્યા હતા, બરાબર. ચમેલી એનો પરિચય આપ્યો કે અમે કયા મનાલીની અંદર રહીએ છીએ, બરાબર, મનાલી પ્રદેશની અંદર રહીએ છીએ, ત્યાં કેવા મકાનો હોય છે, એવો બધો એને પરિચય આપ્યો. હવે આપણે 108 પેજ નંબર ઉપર પાઠ્યપુસ્તકમાં 108 પેજ નંબર ઉપર આપણે ચમેલીના પ્રશ્ન જવાબ જોઈએ. ચમેલી નામનું બાળક છે ને, એમના પ્રશ્ન જવાબ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 108 ઉપર છે. ચાલો હું અહીંયા તમને બોલતી જાઉં છું, એ રીતે તમારે લખવાનું છે, બરાબર. તો અહીંયા જો આપેલું છે કે ચમેલીનું ઘર ક્યાં વિસ્તારમાં આવેલું છે, બરાબર. અહીંયા એમ આપેલું છે કે ચમેલીનું ઘર ક્યાં વિસ્તારમાં આવેલું છે, વિસ્તારમાં છે, બરાબર. તો કે ચમેલીનું ઘર મનાલીમાં પર્વતીય વિસ્તારમાં આવેલું છે, બરાબર. ચમેલીનું ઘર ક્યાં આવેલું છે, તો કે મનાલીમાં પર્વતીય વિસ્તારમાં ચમેલીનું ઘર આવેલું છે, બરાબર. પછી એમના પછી નીચે છે કે ચમેલી અને ભૂપેન ઘરના છાપરામાં શું સમાનતા છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા જોવા મળે છે, તો જો અહીંયા લો આપણે જોઈએ કે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરા ઢોળાવોવાળા અને લાકડાના બનેલા છે. શું કામે ઢોળાવવાળા અને લાકડાના બનેલા છે, તો કે ત્યાં વરસાદ ખૂબ જ પડે છે, બરાબર. વરસાદ ખૂબ પડવાથી ત્યાં એના છાપરા કેવા રાખવામાં આવે છે, તો કે ઢોળાવાળા રાખવામાં આવે છે. શું કામે, તો કે ત્યાં છાપરાની અંદર પાણી ન ભરાઈ રહે અને વરસાદનું પાણી નીચે સરકી જાય, બરાબર. એટલે ભૂપેન અને ચમેલીના ઘરના છાપરામાં આ સમાનતા જોવા મળે છે. હવે એમના પછી છે, આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે, તો જોઈએ ત્યાં છાપરા લાકડાના અને વધુ પડતા ઢાળવાળા રાખવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં વરસાદ વધુ પડે છે, તે જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. શું કામે, તો કે ત્યાં છાપરા કેવી રીતે ઉપયોગી છે, તો કે ત્યાંના છાપરા લાકડાના અને વધુ પડતા ઢાળવાળા છે. શું કામે વધુ પડતા ઢાળવાળા છે, તો કે ત્યાં વરસાદ ખૂબ જ પડે છે, વરસાદ વધુ પડે છે એટલા માટે ત્યાં પાણી જમા જાય છે, એ ઝડપથી નીચે વહી જાય છે, બરાબર. એટલે ત્યાંના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે. પછી જો એના પછી છે નીચે, પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય છે, તો આપણને બધાને ખબર જ છે કે પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય, તો જોઈએ આપણે જો અહીંયા આપેલું છે, આ તમારે સાથે સાથે સમજતું પણ જવાનું છે અને લખતું પણ જવાનું છે, બરાબર. આપણને ઠંડી, અલ્પવિરામ ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. કોણ ઠંડી અને ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે, તો કે આપણે પાકા મકાનમાં રહીએ છીએ તો આપણને એટલી બધી ઠંડી લાગતી નથી, ગરમી લાગતી નથી, બરાબર, અને વરસાદથી પણ આપણું રક્ષણ થાય છે. આપણે ઝૂંપડામાં કે એમાં રહેતા હોય કાચા મકાનની અંદર, તો આપણને શું થાય, તો કે વધારે પડતી ગરમી થાય,
પછી ઠંડી લાગે અને વરસાદ શું થાય, તો કે આપણે વરસાદનું પાણી આપણા ઘરમાં અંદર પ્રવેશી શકે, કાચા મકાન હોય તો બરાબર. અહીંયા આપણે પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય છે, તો આપણે અહીંયા જોયું કે પાકા મકાનમાં રહેવાથી આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે, અને ચોરી, લૂંટફાટ, હિંસક પ્રાણીઓ તેમજ વાવાઝોડા કે તોફાનનો ડર સતાવતો નથી. આ બધો ડર આપણને પાકા મકાનમાં રહેવાથી આ બધું આપણને શું થાય છે, તો કે આનો ડર આપણને સતાવતો નથી. ઠંડી સામે રક્ષણ મળે છે બરાબર, ગરમીમાં પણ આપણને રક્ષણ મળે છે, અને વરસાદ પણ આપણને લાગતો નથી, અથવા તો ચોરી કે લૂંટફાટ કે હિંસક પ્રાણીઓની પણ બીક લાગતી નથી બરાબર. વાવાઝોડું હોય, તોફાન હોય, એનો પણ આપણને ડર સતાવતો નથી બરાબર. હવે આપણે જોઈએ કે ચમેલી પછી કોણ આવે છે, તો કે ચમેલી પછી મિતાલી અને અનુજ બરાબર. આપણે જોયું હતું કે ભૂપેનની પહેલાં સૌથી પહેલાં કોણ આવ્યું હતું, તો કે ભૂપેન બરાબર. ભૂપેન પછી તો કે ચમેલી, ચમેલી પછી મિતાલી અને અનુજ. હવે આપણે જોઈએ કે મિતાલી અને અનુજ એના વિશે, એના ઘર વિશે શું કહે છે તે આપણે જોઈએ બરાબર. તમારું બધાનું પોતપોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું હોવું જોઈએ, અને બધાએ પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન રાખવાનું છે. હું અહીંથી સમજાવું એ તમારે પાઠ્યપુસ્તકની અંદર સમજવાનું છે. મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે બરાબર. ચમેલી ક્યાંથી આવેલી હતી, હા મનાલીથી બરાબર. અને મિતાલી અને અનુજ ક્યાંથી આવ્યા છે, હા રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ. કોણે ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ બરાબર, મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. એને ચિત્રમાં આપણે જોઈએ છીએ, જો આ ચિત્રની અંદર એને જો ઊંચી બિલ્ડિંગો બતાવેલી છે. કોણે બતાવી, તો કે મિતાલી અને અનુજે. કોને બતાવી, તો કે ભૂપેનને બરાબર. ભૂપેનને એને રાજકોટની અંદર આવેલી ઊંચી બિલ્ડિંગો એને બતાવી, જો અહીંયા રહી બરાબર. તો આપણે પણ અહીંયા આવી ઊંચી બિલ્ડિંગો જોવા મળે છે બરાબર. તો જોઈએ ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ અને ભૂપેને કહ્યું, ઓહો કેટલા ઊંચા મકાન તમે લોકો કેવી રીતે ચડો છો બરાબર. એને એમ કીધું કે ઓહો કેટલા બધા ઊંચા મકાનો છે, તમે લોકો આમાં કેવી રીતે ચડો છો બરાબર. તો ત્યારે આ પ્રશ્ન કોને કર્યો, તો કે મિતાલી અને અનુજને ભૂપેને કહ્યું કે તમારી શહેરની અંદર કેટલી બધી ઊંચી બિલ્ડિંગો છે, તમે આમાં કેવી રીતે ચડો છો. જો અહીંયા એને બતાવેલી છે આ બિલ્ડિંગો બરાબર, મિતાલી અને અનુજે ભૂપેનને આ બિલ્ડિંગો બતાવી, ત્યારે ભૂપેને એમ કહ્યું કે ઓહો અહીંયા તો કેટલી બધી ઊંચી બિલ્ડિંગો છે, તમે આમાં કેવી રીતે ચડો છો બરાબર. આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. તો હા, આપણા વિસ્તારોમાં પણ આવા મકાનો જોવા મળે છે. હવે પેજ નંબર 109 ઉપર જુઓ બરાબર. ત્યાં સામેની બાજુ ઉપર છે કે બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે. જો અનુજ અને મિતાલીએ કીધું હતું, એને ભૂપેનને બતાવ્યું કે અમારે આવી અહીંયા ઊંચી ઊંચી બિલ્ડિંગો હોય છે. ઊંચી બિલ્ડિંગો એટલે કે બહુમાળી મકાનો બરાબર. જે બહુમાળી મકાનો છે, જે ઊંચી બિલ્ડિંગો છે એને શું કહેવાય, તો કે બહુમાળી મકાન બરાબર. ત્યારે અનુજ અને મિતાલી ભૂપેનને કહે છે, બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે દાદર અથવા તો વીજળીથી ચાલતી લિફ્ટનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે, સીડી ચડવા માટે, દાદર એટલે કે સીડી ચડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે વીજળીથી ચાલતી લિફ્ટનો બરાબર, અથવા તો દાદરનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે લાઇટનો હોય ત્યારે આપણે કેમાં ચડીને જઈએ છીએ,
તો કે દાદરની અંદર ચડીને જોઈએ છીએ અને લાઇટ હોય ત્યારે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ.